આ તરફ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે માનવજીવ સહિત અબોલજીવો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં, વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને પણ અસર થવા લાગી છે. વરુણદેવને રીઝવવા માટે જ્યારે સૌ કોઈ પ્રાર્થના સભાઓ કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોએ પદયાત્રા તેમજ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મોડાસાના શાહીકોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈ ઉઘાડા પગે 1 કિલોમીટર સુધી ચાલીને સૈયદીના મખદૂમ શાહ લાહોરી કબ્રસ્તાનમાં નમાઝ અદા કરી. મુસ્લિમ સમાજના લોકોએ વરસાદ માટેની ખાસ નમાઝ અદા કરી વિશેષ પ્રાર્થના પણ કરી હતી. हमारे जमा होने का कारण अभी पिछले बारिश का मौसम शुरू हो चुका है, लेकिन यहाँ पे गुजरात में और अक्सर अरवली डिस्ट्रिक्ट अरवली में बारिश की बहुत कमी महसूस हो रही है और बारिश नहीं हो रही, तो इसीलिए हम सब अहले सुन्नत वल जमात यहाँ पे इकट्ठे हुए हैं शाहीकोट मस्जिद के करीब. अब इंशाल्लाह यहाँ से सलातो सलाम के साथ या तो बारिश के लिए दुआ करते हुए हम शहनशाह मोडासा हजरत मखदूम साहब लाहौरी सरकार के आस्थान पर जाएंगे और इंशाल्लाह वहाँ बारिश के लिए दुआ करेंगे. आज मोडासा शहर अने पूरा गुजरात में जारे वरसाद नहीं, तो आज अहीं शाहीकोट मस्जिद की बहार मुसलमानों जमा थया छे अने अहीं थी लईने शाहीकोट थी लईने मखदूम साहब आस्थान सुधी वरसादनी दुआ अने अल्लाहनी बारगाह में ખાસ વરસાદ પડે એના માટે અહીંયા ભેગા થયા છે.